નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા સ્વરૂપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત. એમાં જે તમારો ચેપ્ટર નંબર છે 10 પેટર્ન નિયમ એના વિશે આપણે વાત કરી છે. આજે આપણે જે ટેક્સ્ટ બુક છે એટલે કે પાઠ્યપુસ્તક છે એનું પેજ નંબર તમારે જે 109 છે એ જોવાનું રહેશે. તો બધા પોતાની જે ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 109 કાઢવાનું છે તમારે. એમાં તમારે શું કરવાનું છે તો જોઈએ. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી, તેની આ પેટર્ન આગળ વધારો. એક યામિની નામે શું છે તો કે એક છોકરી છે, એને એક પેટર્ન હતી એનો અલગ અલગ બ્લોકનો ઉપયોગ કરીને અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી છે. પેલું શું છે તો કે અહીંયા જો જે પ્રમાણે અહીંયા ડિઝાઇન આપેલી છે, જો વચ્ચે શું છે તો કે આપણે જોઈએ એક પછી એક ડિઝાઇન છે તમારે શું કરવાની છે, દોરવાની છે. જો તમે અહીંયા સુધી તો કે દોરેલું જ આપેલું છે, પેલી ડિઝાઇન તમારી જો હવે 3 અહીંયા છે એના પછી બોક્સ છે એમાં 2 દોરવાની, એના પછી શું છે એમાં પણ કેટલી દોરશો તો કે જો આપેલા બોક્સમાં તમારે દોરવાનું. બીજું બોક્સ છે એની અંદર પણ આવી જ રીતના તમારે શું કરી રાખવાની, 2 ડિઝાઇન છે તૈયાર કરી રાખવાની. એના પછીમાં કેટલી આવશે તો કે એના પછીમાં તમારે 3 ડિઝાઇન કરવાની, કે જે 3 કરવાની આ રીતના 3 ડિઝાઇન તમારે શું નાખવાની છે એમાં 3 કરવાની. એના પછીનું છે એમાં તમારે શું કરવાનું છે તો કે જો પેલા તો 3 ત્રણ શું કરી નાખવાના, વર્તુળ દોરી નાખવાના. આ પ્રમાણે વર્તુળ દોરી જાય એટલા કેટલા ભાગ કરી નાખવાના, 4 ભાગ કરી નાખવાના. જો અહીંયા 3 તો તમને દોરેલા આપેલા છે એના પછીના 3 દોરવાના છે તો એકમાં જો એક અહીંયા બધા દોરવાનું, બીજામાં અહીંયા તમારે દોરવાનું, ને ત્રીજામાં અહીંયા દોરવાનું છે. ટૂંકમાં અહીંયા જે ડિઝાઇન આપેલી છે એ ડિઝાઇન તમારે આના જે ખાલી છે એની અંદર શું કરવાની છે, પૂરી કરવાની છે. તો એ ડિઝાઇન તમારે શું કરવાની, અહીંયા બોર્ડ ઉપર જે તમને કીધું છે એ પ્રમાણે પૂરી કરવાની રહેશે. એના પછી શું છે તો કે આપેલા આપણે નીચે હવે જો અહીંયા સુધી તો આપણે ડિઝાઇન દોરતા, હવે આપણે શું કરવાનું છે, આપણે આપેલા હોય અથવા સંખ્યા આપેલી હોય કે ABCD આપેલી હોય એની ડિઝાઇન આપણે શું વધારવાની છે, આપણે વધારવાની છે. આપેલા આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્નની રચી શકીએ છીએ. નીચે થોડા ઉદાહરણ આપેલા છે તેમ તમે આગળ વધારો. જો અહીંયા તમે ABCD પહેલું ખાનું છે એમાં તમને શું આપે
પછી શું છે તો કે આઈ હવે તમારે કેટલા ખાનાના ડિઝાઇન કરવાની છે તો કે આ ત્રણ ખાના છે એની અંદર ડિઝાઇન કરવાની છે જો અહીંયા એ બી સી ડી છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ આઈ પછી શું આવે છે કે એલ એમ એન ઓ પી ક્યુ આર ટૂંકમાં એ બી સી ડી આ વસ્તુ તમારે કરવાની છે વધારવાની છે એના પછી આપણે જોઈએ છે એની અંદર પણ કરવાનું રહેશે. થેન્ક યુ.